સાથે સ્વાગત છે સૌથી પહેલા તો એ પૂછવા માંગીશ કે જે પ્રમાણે ખાસ કરીને અત્યારે લોકડાઉન વધારવામાં આવી શકે છે તેવી સૂત્રો તરફથી માહિતી મળી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી છે તેમની સાથે બેઠક કરી હતી આપનું આ મુદ્દે શું કહેવું છે અમને રાજ્ય સરકાર તરફથી જે પણ આ બાબતમાં સૂચનાઓ આપવામાં આવશે એનું સંપૂર્ણપણે અમે અત્રે અહીંયા પાલન કરીશું જ્યાં સુધી ગ્રામ્ય વિસ્તારનો સવાલ છે તો રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અમારા પાંચસો ને સત્તાણું જેટલા ગામડા છે જેમાં સત્તર લાખ પ્લસ જેટલી પોપ્યુલેશન છે આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે કરિયાણું હોય દૂધ હોય શાકભાજી હોય કે જેને એસેન્શિયલ વસ્તુઓ આપણે કહી શકીએ એનો પુરવઠો પણ સારી રીતે જળવાયો છે ઉપરાંત જ્યારે ગામેથી નજીકના નગરપાલિકા વિસ્તાર કે મહાનગરપાલિકા વિસ્તારમાં આ પુરવઠો લેવા આવવા માટે જે પણ જરૂરી પાસની વ્યવસ્થા કરવાની હોય એ પણ થઈ ચૂકી છે એટલે પુરવઠા બાબતમાં અને એસેન્શિયલ વસ્તુઓની સપ્લાય બાબતમાં ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે તો કોઈ એવો પ્રશ્ન છે નહીં બીજી વસ્તુ છે કે જે લોકડાઉનનો પ્રશ્ન છે તો લોકડાઉનમાં અમે ગ્રામ્ય સ્તરે જ એનું સંપૂર્ણ પાલન થાય એ માટે ગ્રામ પંચાયતને પૂરેપૂરો આ બાબતમાં સત્તા પણ આપેલી છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પંદરથી વીસ યુવાનોના એક ટીમ બનાવીને સંપૂર્ણપણે લોકડાઉન જળવાય એવી વ્યવસ્થા ગોઠવાય છે ગામના જે મુખ્ય માર્ગો છે કે જેમાંથી ગામમાં એન્ટર થવાય ત્યાં પણ આપણે એક વ્યવસ્થા ગોઠવી છે એટલે ગામની અંદર અનનેસેસરી કોઈ વ્યક્તિઓનો પ્રવેશ ન થાય અને જે પણ વ્યક્તિઓનો પ્રવેશ થાય એનું પણ એક રેકોર્ડ જળવાય અને બહારથી કોઈ વ્યક્તિ આવ્યા હોય તો એનું પણ હેલ્થ સ્ટેટસ આપણે ચેક કરીએ છીએ જરૂર પડે તો એને હોમ ક્વોરન્ટાઇન પણ કરીએ છીએ

તો એના માટે એકાદ વ્હીકલની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે જેને એસડીએમ કક્ષાએથી પાસ પણ આપવામાં આવે છે અને આ વ્હીકલ નજીકના મેં કીધું એ પ્રમાણે નગરપાલિકા અથવા સિટીમાંથી જીવન જરૂરી જે પણ વસ્તુઓ છે એ ગ્રામ્ય સ્તરે પહોંચાડી દે છે અને ગામમાં અમુક કલાકો સુધી આ વસ્તુઓ આપને જી અનિલજી